કોઈ પણ જાતના ભેદભાવ વગર જે પણ આવે એમને પ્રેમથી અહીંયા જમાડવામાં આવે છે. તો જય બે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં. અને અંબાજી પગપાળા સંઘના સિરીઝના 4 વિડીયો પર તમારો જોરદાર રિસ્પોન્સ મળ્યો છે, એ બદલ તમારો ખૂબ આભાર. એ બધો તમારો સપોર્ટ છે, મા અંબાનો આશીર્વાદ છે. એટલા માટે આજે તમારા માટે 5મો વિડીયો લઈને આવી ગયા છીએ. અને આજે તમને લઈ જવાના છીએ દાંતાથી અંબાજી. વચ્ચે કેટલા કેમ્પ છે, કેટલું ટ્રાફિક છે, કેટલા પગપાળા સંઘ જઈ રહ્યા છે, યાત્રા સંઘો, એ બધું બતાવવાના છે. વિડીયો પૂરો જોતા રહેજો, વિડીયોને લાઈક જરૂરથી કરજો અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. જય અંબે. જય અંબે મિત્રો, અંબાજી પગપાળા યાત્રા સંઘ વિડીયો સિરીઝના 5મા ભાગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે છીએ દાંતામાં. અહીંયાથી અંબાજી માત્ર 22 કિલોમીટર દૂર આવેલું છે અને 14નો દિવસ છે સવારનો. તમે જોઈ શકો છો દાંતા સિટીમાં અત્યારે ટ્રાફિક કેટલું છે. કેમ્પ બેમ્પ અત્યારે મોસ્ટ ઓફ છૂટવા લાગ્યા છે, પરંતુ 13ના દિવસે નાઇટમાં દાંતામાં ઘણા બધા લાઈવ પ્રોગ્રામ હતા, જેમાં દિવ્ય ચૌધરીનો એક પ્રોગ્રામ છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. પહેલાં જોઈ લો પછી આગળ વાત કરીએ. દોસ્તો, આવા તો દાંતામાં 13ને દિવસે રાત્રે ઘણા બધા લાઈવ પ્રોગ્રામ હતા અને મોટા મોટા કેમ્પો હતા. તો જો અલગથી વિડીયો જોઈતો હોય તો તમે કમેન્ટ કરજો, આપણે અલગથી બતાવી દઈશું. આજના વિડીયોમાં તમને સ્પેશિયલી બતાવવાના છીએ દાંતાથી અંબાજી વચ્ચેનું ટ્રાફિક. દોસ્તો, દાંતાથી અંબાજી વચ્ચેનો રસ્તો ખૂબ જ એન્જોયમેન્ટ અને એડવેન્ચરથી ભરેલો છે, કારણ કે આ રસ્તો જંગલો અને પર્વતોની વચ્ચેથી પસાર થાય છે. તો આપણે જઈએ છીએ આગળ. ને સૌથી પહેલાં આપણને મહેસાણા કલોલવાળાના 2 કેમ્પ જોવા મળે છે. શરૂઆતમાં તમે જોઈ શકો છો 2 મોટા ડૂમ મારેલા છે. તો અહીંયા આરામગૃહ અને બીજા કેમ્પો હશે, અત્યારે છૂટવાની તૈયારીમાં છે. તો આપણે જોઈને આગળ નીકળીએ છીએ. અને આગળ પણ અહીંયા ઘણા બધા કેમ્પો આવેલા છે. અહીંયા ભારતીય જનતા પાર્ટી BJPનો એક કેમ્પ છે, જ્યાં ચા નાસ્તો અત્યારે સવારે સવારમાં વહેંચાઈ રહ્યું છે. આજે છે 14નો તારીખ, 9/9/2022નો સવારનો દિવસ ટાઈમ થયો છે, લગભગ 9 વાગ્યાનો. અને અહીંયા એક સારો રૂલ્સ કર્યો છે કે એક લેન આખી પદયાત્રીઓને ચાલવા માટે આપેલી છે અને આ બાજુ ડિવાઈડરની આ બાજુ વ્હીકલની અવર જવર થઈ રહી છે. તો આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અહીંયા રસ્તામાં પણ આ રીતે ટેન્કરમાં પાણીની સુવિધા પદયાત્રીઓને પૂરી પાડવામાં આવી રહી છે. તો દોસ્તો, જો તમને આપણા વિડીયો ગમતા હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને દાંતાથી અંબાજી વચ્ચે 14ના દિવસે સવારમાં અત્યારે ટ્રાફિક ખૂબ જ ઓછું છે, એટલે આપણે ધીમે ધીમે જોઈને આગળ વધી રહ્યા છીએ. દોસ્તો, આ રસ્તા પર કેમ્પ તો ઘણા બધા હતા, પરંતુ તમે જોઈ લો અત્યારે છૂટવાનું ચાલુ થઈ ગયું છે. અને આ છૂટતા કેમ્પ જોઈને આપણને ફરીથી મૂડ ઓફ થઈ જાય છે કે હવે વિડીયો શૂટ કરવાની મજા નહીં આવે. પણ આપણે થોડા જ અહીંયાથી આગળ જઈએ છીએ અને ત્યાં આવે છે રપટ, અને ત્યાં ખૂબ અવાજ સંભળાઈ રહ્યો છે અને કેમ્પ છે. ચાલો જઈએ ત્યાં અને આ કેમ્પની કન્ડિશન જોઈને આપણે ફરીથી એનર્જી ફીલ કરીએ છીએ, કારણ કે અહીંયા ટ્રાફિક કેટલું બધું છે તમે જોઈ શકો છો. કપિલેશ્વર યુવક મંડળના જે સભ્યો છે એ બધાએ ભેગા થઈને 29 વર્ષથી અવિરત અહીંયા 5 દિવસનો કેમ્પ દર વર્ષે કરે છે. અને જેમાં દાળ ભાત, શાક, શીરો, પૂરી, ફૂલ ડીશ સવારે 9 વાગ્યાથી
તે રાત્રે 12 વાગ્યા સુધી આપવામાં આવે છે. અને અત્યારે હાલ વિરાજમાન મહંત શ્રી સ્વામી શ્રી પૂર્ણાનંદજી જેમના આશીર્વાદથી આજે પણ આ કેમ્પ અવિરત ચાલુ છે. લગભગ આપણે આમ જોઈએ તો દિવસના અહીંયા 5-1 હજાર પબ્લિક ભોજન લેતી હશે, અને કોઈ પણ જાતના ભેદભાવ વગર જે પણ આવે એમને પ્રેમથી અહીંયા જમાડવામાં આવે છે. મિત્રો, આ કેમ્પના આયોજકોએ આપણને પણ ખૂબ જ ફોર્સ કરીને પ્રસાદી લેવા માટે બેસાડ્યા છે અને પ્રેમથી જમાડ્યા છે. હવે આપણે બહાર જઈને જોઈએ છીએ તો અહીંયા માતાજીનો એક રથ રોકાયો છે, તો તમે થોડો એનો પણ આનંદ લઈ લો. દોસ્તો, આપણે હવે જમીને થોડા જ આગળ જઈએ છીએ અને તમે જોઈ શકો છો અહીંયા બીજા 2 મોટા કેમ્પ તમને જોવા મળી રહ્યા છે. તો અહીંયા પણ વિસામો છે અને જમવાની સારી એવી સુવિધા છે. તમે જોઈ શકો છો અંબિકા સેવા કેમ્પ છે અને 2 મોટા ડૂમ મારેલા છે. તો ભક્તો માટે અહીંયા પણ જમવાની, નાસ્તાની અને સુવા માટેની સારી એવી સુવિધા કરવામાં આવી છે. અને હવે આપણે જઈએ છીએ આગળ. તો ફાઇનલી આપણે દોસ્તો પહોંચવા થઈ ગયા છીએ હવે ત્રિશુળીયો ઘાટ. ત્રિશુળીયો ઘાટ અંબાજીનો સૌથી ઊંચો અને મોટો ઢાળ છે અને વળાંકો પણ ખૂબ જ છે. તો યાત્રિકોને આ ઢાળ ચડવો ખૂબ જ મુશ્કેલ પડે છે. તો હવે આપણે ત્રિશુળીયા ઘાટની શરૂઆતમાં જે ગેટ આવે છે ત્યાં પહોંચવા થઈ ગયા છીએ. અને ત્યાં એની બાજુમાં અત્યારે નવી બની છે હોટલ રાધે, અને હોટલ રાધેની બાજુમાં અહીંયા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મોટો ડૂમ મારીને અહીંયા વિસામો બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો વિસામો છે. તો અહીંયા પણ પદયાત્રીઓ આરામ કરી શકે છે. ગુજરાત સરકાર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ. અને હવે ફાઇનલી આપણે એન્ટર થઈ રહ્યા છીએ ત્રિશુળીયા ઘાટ પર. અહીંયાથી આ ઘાટની શરૂઆત થાય છે અને 2 કિલોમીટર જેટલો એવરેજ રસ્તો છે. એનો અલગ વિડીયો આપણી ચેનલ પર બનાવેલો છે અલગથી. હવે તો ત્યાં વ્યૂ પોઈન્ટ પણ બનાવ્યો છે. તો આઈ બટનમાં ક્લિક કરીને તમે ત્રિશુળીયા ઘાટનો વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો. જ્યારે પણ તમે આ 2 દિવસમાં ત્યાં જાઓ તો ખાસ ધ્યાન રાખો કે તમારે વ્હીકલ આ બાજુ લઈ લેવાનું છે. ડિવાઈડરની પેલી બાજુ માત્ર યાત્રિકો માટે જગ્યા અલગથી કરેલી છે, જેથી કોઈ અકસ્માત કે પ્રોબ્લેમ ના થાય એટલા માટે. દોસ્તો, આપણે ત્રિશુળીયા ઘાટનું પણ શૂટ લેવાના હતા, પરંતુ તમે જોઈ શકો છો ત્રિશુળીયા ઘાટ પર અહીંયા ડિવાઈડર પર નેટ લગાવી દેવામાં આવી છે, જેથી કોઈ યાત્રિક આ બાજુ ના આવી જાય કે એક્સિડન્ટ ના થાય એટલા માટે. તો આપણે શૂટ કરી શકતા નથી અને હવે આપણે ઉપર જઈને શૂટ કરવાના છીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. ત્રિશુળીયો ઘાટ પૂરો થઈ ગયો છે. તમે જોઈ શકો છો માતાજીનો રથ અહીંયા ઉપર ભક્તો ચડાવી રહ્યા છે. આ ઢાળ ખૂબ જ ઊંચો હોવા છતાં ભક્તોની શ્રદ્ધા અને માતાજી પ્રત્યે આસ્થાને લીધે ભક્તો ખૂબ જ આસાનીથી અહીંયા ચડી જાય છે. અને જ્યારે આ ઢાળ પૂરો થાય છે તો આપણને ઘણા બધા સેવા કેમ્પો જોવા મળી રહ્યા છે, માતાજીના રથ જોવા મળી રહ્યા છે. પદયાત્રીઓ પણ હવે સંખ્યામાં વધારો થયો છે, ઘણા બધા પદયાત્રીઓ પણ ચાલી રહ્યા છે. તમે જુઓ આ એક માતાજીનો રથ છે. ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શને આવે છે, છતાં પણ ચાલવામાં કોઈ એમને થાક લાગતો નથી. અને આ બાજુ તમે જોશો તો અહીંયા પણ સેવા કેમ્પો છે. પોલીસવાળા મિત્રો પણ ખૂબ જ સારી રીતે એમની ફરજ બજાવી રહ્યા છે. દોસ્તો, દાંતાથી અંબાજી વચ્ચે તમને ડ્રાઇવિંગ કરવાની ખૂબ મજા આવશે, કારણ કે હવે આ 4 લેન હાઈવે બનાવી દીધો છે અને પર્વતોની વચ્ચે ખૂબ જ તમને મજા આવવાની છે ડ્રાઇવિંગ કરવાની. અને આપણે આગળ જતા જ હોઈએ છીએ અને ત્યાં બીજો આપણે અન્નક્ષેત્ર જોવા મળે છે, જે છે અંબાજી અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટનું. તો અહીંયા પણ તમને એકવાર મુલાકાત કરાવી દઈએ કે શું શું છે જમવામાં. તો તમે જોઈ શકો છો અહીંયા ચારે બાજુ ધજાઓ લગાવેલી છે, તો તમને ખ્યાલ આવી જશે. અને બહાર લાંબી લાઇન છે ભક્તોની જમવા માટે. અહીંયા પણ ભક્તોને ફૂલ ગુજરાતી ડીશ બુંદી છે, પૂરી, શાક અને આજે ભાખરી પણ છે. તો જમાડવામાં પ્રેમથી આવે છે. રાજકોટવાળાનો 21મો અહીંયા ભવ્ય ભંડારો આ વખતે યોજવામાં આવે છે. તો તમે અહીંયા પણ ભોજન પ્રસાદી લઈને આગળ વધી શકો છો. અને રોજના અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદી લે છે. તો જે પણ લોકો આ રીતે સેવા કરે છે એમને માતાજી એમની મનોકામના પૂરી કરે, એમને ઘણું બધું આપે. તો હવે આપણે ફાઇનલી આગળ નીકળી ગયા છીએ અને આપણે છેક પહોંચવા થઈ ગયા છીએ અંબાજી. અને અંબાજીમાં એન્ટર થતાની સાથે જ તમને ઘણા બધા સેવા કેમ્પો જોવા મળવાના છે. તમે જોઈ લો અહીંયા પણ ઘણા બધા સેવા કેમ્પો આવેલા છે. ગુજરાત ગવર્મેન્ટનું અહીંયા બીજો વિસામો બનાવેલો છે, એ પણ તમે જોઈ લો એકવાર. ગુજરાત સરકાર દ્વારા બનાવેલું છે. અને ફાઇનલી હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ અંદર. તો દોસ્તો, અંબાજીમાં હવે આપણે જે મુખ્ય દ્વાર છે ત્યાં છેક પહોંચવા થઈ ગયા છીએ. અને અહીંયા ઘણા બધા રથો માતાજીના જઈ રહ્યા છે. તમે જોઈ લો પદયાત્રીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં તમને જોવા મળી રહ્યા છે.
તો હવે તમને લઈ જવાના છે અંબાજીમાં. તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ છે સિંહ દ્વાર, અને સિંહ દ્વારમાં આપણે હવે એન્ટર થવાના છીએ. તો દોસ્તો, અહીંયાથી બાઇક આગળ જવા નથી દેતા, એટલા માટે અહીંયા આપણો વિડીયો એન્ડ થાય છે. અને અંબાજી પગપાળા યાત્રા સંઘ 2022ની આપણી વિડીયો સિરીઝને તમે લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. જો આખી વિડીયો સિરીઝ જોયું હોય તો પ્લેલિસ્ટમાં ક્લિક કરીને જોઈ લો. અને દોસ્તો, આપણે વિડીયો શૂટ કરીને રિટર્ન આવતા હતા ત્યારે દાંતા હેલિપેડ પર મને આ હેલિકોપ્ટર જોવા મળ્યું છે. અને તમને એનું લેન્ડિંગ બતાવવા માટે હું કેટલો ભાગ્યો છું એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. અને સ્પેશિયલી તમને આ લેન્ડિંગ બતાવવા માટે મને એક બે કાંટા પણ વાગી ગયા હતા. તમે જોઈ લો આ વિડીયોમાં કેટલી ભાગમ ભાગ થઈ રહી છે જોવા માટે. તો એના માટે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા માટે બીજા આવા ક્વોલિટી વિડીયો લાવતા રહેવાના છીએ. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આ સિરીઝ ના જોયું તો જોજો. ને અત્યારે તમે જોઈ લો આ લેન્ડિંગ.